स्वागत है आपनी વખત ફરીથી આપણે કંપનીની અંદર અને માર્કેટ્સ એક્ચ્યુઅલી એક ઝોનમાં છે જે આપણે વર્કઆઉટ કરતા જોઈ રહ્યા છે નીઅરલી 60 પોઈન્ટ્સ તો ડાઉનફોલ અને બેંક નિફ્ટી માટે લગભગ 350 પોઈન્ટ્સ ઉછાળો છે જે ઇમ્પેક્ટ જોઈ રહ્યા છે 1% મજબૂતી સાથે આગળ વધી આપણી સાથે બીજા મેનેજમેન્ટ જોડાઈ ચૂક્યા છે મેગમાની ફાઇન કેમના મેનેજમેન્ટ જોડાયા છે અને આપણી સાથે આગળ રિઝલ્ટ્સની ઉપર ચર્ચા કરશે કેવી રીતના ક્વાર્ટર દરમિયાન આપણે કામકાજ જોયું છે અને સાથે જ આગળ જતા કેવી રીતના પ્રોસ્પેક્ટ્સ ટર્ન આઉટ થઈ શકે છે કંપનીના સીએમડી મૌલિક પટેલ જોડાઈ ચૂક્યા છે એના માટે મૌલિક સ્વાગત છે તમારો શો ઉપર અને વેરી ગુડ આફ્ટરનૂન સૌથી પહેલા આ ક્વાર્ટર કેવું રહ્યું એની થોડી ઘણી ડિટેલ્સથી શરૂઆત કરીએ કેમ કે ઇન ટર્મ્સ ઓફ ઓપરેશનલ નંબર્સ આપણે 40% ઉછાળો જોઈ રહ્યા છીએ કેવી રીતે ફેક્ટર્સ સપોર્ટ કરી રહ્યા હતા એક આઈડિયા તમે આપી શકો બાકીની ડિટેલ્સ પર જઈએ પહેલા યસ અમારો આ ગ્રોથ છે અત્યારે એ બીકોઝ ઓફ અમે લાસ્ટ 2 વર્ષમાં જે એક્સપાન્શન કર્યું અને લાસ્ટ યર અમે જે કમિશન કર્યા અમારા પ્લાન્ટ એનું વોલ્યુમ ગ્રોથ આ 9 મહિનામાં આપણને દેખાઈ રહ્યો છે એને કારણે અમારો વોલ્યુમ ગ્રોથ થયો છે અને સ્પેસિફિકલી ક્વાર્ટર 3માં વેલ્યુ ગ્રોથ બીકોઝ ઓફ ઓલ ફીડસ્ટોક પ્રાઇઝિસ અને રો મટીરિયલ પ્રાઇઝિસ વધ્યા હતા એને કારણે થયો છે અને વી આર એબલ ટુ પાસ ઓન ટુ ધ કસ્ટમર્સ અમે કસ્ટમર્સ ને બધો રો મટીરિયલ નો જે ઉછાળો થયો એ મેં પાસ ઓન કર્યો એના રિઝલ્ટ અમને પ્રોફિટેબિલિટીમાં દેખાઈ રહ્યા છે તો જે અત્યાર સુધીનો ગ્રોથ થયો અમે લાસ્ટ 3 વર્ષમાં જે એક્સપાન્શન કર્યા અને કમિશન કર્યા પ્રોજેક્ટ એનો વોલ્યુમ ગ્રોથમાં અમને આ વર્ષે મળ્યો છે ઓકે અગ્રીડ અને વોલ્યુમ ગ્રોથ કેવી રીતના ટર્ન આઉટ થઈ રહ્યો તો 3 સેગમેન્ટ્સની થોડીક બાયફોકેશન સાથે ડિટેલ્સ તમે પ્રોવાઈડ કરી શકો તો હા એટલે તમે પહેલા 9 મહિનામાં જોશો તો 50% અમને વોલ્યુમ ગ્રોથને કારણે એડવાન્ટેજ મળ્યો છે ટોપલાઈનમાં અને બાકીનો 35% બીકોઝ ઓફ વેલ્યુ ને કારણે અમને એડવાન્ટેજ મળ્યો છે આ વખતે ઓકે અગ્રી અચ્છા એ સિવાય કેમ કે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ચર્ચા કરી હતી ત્યારે તમે ડેટ ને લઈને પણ અહીંયા આગળ થોડું ઘણું ઘટાડશો એવી ચર્ચા કરી રહ્યા હતા આઈ બિલીવ લગભગ 750 કરોડ અરાઉન્ડ હતું એઝ ઓફ નાઉ એ કેટલા ઉપર વર્કઆઉટ કરી રહ્યા છીએ રિસેન્ટલી તમે જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન કર્યું ત્યારબાદ અહીંયા આગળ ઇનકેસ કોઈ ઇમ્પેક્ટ રહ્યો હોય થોડીક ડિટેલ્સ એના વિશે આપી શકો તો પ્લસ કેમ કે આપણે ડિસ્કશન કરી રહ્યા છે એક્સપાન્શન ને લઈને આ વર્ષના અંત સુધીમાં શું પ્લાન્સ છે હા અમે જે ડેટ નું અમારું હતું એ લાસ્ટ ક્વાર્ટર 4માં અમારું આઈ થિંક પીક પર આવશે અમે જે 3 પ્રોજેક્ટ અમે અનાઉન્સ કર્યા હતા કેપેક્સ સાથે અને લોન ડેટ સાથે એ અમારું પીક પર ક્વાર્ટર 4માં આવશે બટ ઇટ વિલ બી અરાઉન્ડ 2.2 થી 2.3 ડેટ ટુ ઇબીટા અમારું આવશે અને આફ્ટર Q1 નેક્સ્ટ ફાઇનાન્શિયલ અમારા આ 3 પ્રોજેક્ટ કમિશન થઈ જવાના છે અને એનો કેશ ફ્લો ચાલુ થશે એન્ડ અમારું નેક્સ્ટ 1 વર્ષથી બધું ડેટ અમારું આ પીક પર આવીને બધું ડેટ ઓછું થવાનું છે ઓકે અને આજે તમે તવા પ્લાન્સ ની વાત કરી રહ્યા છો કયા સેક્ટર્સ ને કેટર કરતા દેખાશે એની થોડીક ડિટેલ્સ આપી શકો તો અને આ જે ઇન્વેસ્ટમેન્ટ્સ ની તમે વાત કરી એ કેવી રીતના વર્કઆઉટ કરશે ફેઝિસ કયા છે એના અમે લોકો કોસ્ટિક સોડામાં છે અને કોસ્ટિક સોડામાં જેવી રીતે ડેરિવેટિવ્સમાં અમે ગ્રો કરી રહ્યા છે અલોંગ વિથ અવર કોસ્ટિક સોડાનું એક્સપાન્શન તો કોસ્ટિક સોડાની કો પ્રોડક્ટ અમે અમારી જાતે જ કન્ઝ્યુમ કરવા માંગીએ છીએ ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટમાં તો એક છે એપીક્લોરોહાઇડ્રિન વિચ ઇઝ અ ઇપોક્સી રેઝિન મટીરિયલ છે જે વિન્ડમિલમાં જાય છે અને ઓટોમોબાઈલ સેક્ટર્સમાં ખાસું જાય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર્સમાં ખાસું જાય છે આ 3 સેક્ટર અત્યારે પીક પર છે અને વર્લ્ડવાઇડ ECH ની અત્યારે શોર્ટેજ છે સો આઈ થિંક વી આર કમિંગ એટ ધ રાઈટ ટાઈમ અમે રાઈટ ટાઈમે અમે આ પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે અને એપીક્લોરોહાઇડ્રિન વિચ ઇઝ અ મેજર રો મટીરિયલ ફોર ધ ઇપોક્સી રેઝિન નું છે આનું મેજર ઇપોક્સી રેઝિન નું મેજર રો મટીરિયલ છે સો ECH અને બીજું છે બીજી પ્રોડક્ટ અમે લઈને આવી રહ્યા છે એ ક્લોરિનેટેડ પીવીસી ક્લોરિનેટેડ પીવીસી એ પણ હોટ વોટર એપ્લિકેશનમાં હાઈ એન્ડ બંગલોઝ અને હાઈ એન્ડ અપાર્ટમેન્ટમાં જાય છે એની પણ ગ્રોથ અત્યારે સારો છે અને એ પણ અત્યારે શોર્ટ સપ્લાયમાં છે સો બંને પ્રોડક્ટ અમે કમિશન કરી રહ્યા છે પ્રોજેક્ટ ક્વાર્ટર 1 માં અને એને કારણે અમને પોઝિટિવ દેખાઈ રહ્યું છે અને અમારો જે 2000 કરોડ નો જે માર્કઅપ હતો કે અમે 2024માં અચીવ કરીશું જો અત્યારના ફીડસ્ટોક પ્રાઇસીસ અને અત્યારના જે પ્રાઇસીસ થઈ ગયા છે રો મટીરિયલના ઇફ દેટ વિલ કન્ટિન્યુ દેન ડેફિનેટલી અમે 2000 કરોડ નો ટાર્ગેટ અમે 2024 પહેલા અચીવ કરી નાખીશું ઓકે અગ્રી સર એટલે FY22 ક્લોઝ ડાઉન કરીશું ત્યાં સુધીમાં આપણે એક રિમાર્કેબલ ગ્રોથ ઓલરેડી જોઈ ચૂક્યા હઈશું પાછા 9 મહિનાની કમ્પેરિઝનમાં તો દેખાયું જ છે આપણે જે પ્રમાણે ટ્રેજેક્ટરી જોઈ રહ્યા છે અચ્છા બીજી એક વસ્તુ કેમ કે આપણે જે પ્રમાણે પ્રાઇસીસની વાત કરી રહ્યા હતા
રો મટીરિયલ પ્રાઇસિંગ સિનારિયો જે રીતના અત્યારે વર્કઆઉટ કરતો દેખાઈ રહ્યો છે, માર્જિન્સ કેવી રીતના અફેક્ટ થશે? તમે ઓલરેડી કીધું કે તમે પાસ ઓન કરી ચૂક્યા છે, બટ ગિવન દેટ કન્ડિશન કે આ લેવલ્સ પર ન્યુટ્રલાઇઝ થાય છે અને સિમિલર કાઇન્ડ ઓફ લેવલ્સ આપણે જોઈએ છે, તો નેક્સ્ટ 1 to 2 quarters કઈ બેન્ડમાં હોવા જોઈએ માર્જિન્સ, એની ઉપર તમારો એક કોલ, જો તમે મને થોડુંક એની ડિટેલ્સ આપી શકો. અત્યારે જે પ્રમાણે ગવર્મેન્ટનું ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર છે, જે પ્રમાણે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ અત્યારે થઈ રહ્યું છે ઇન્ડિયામાં, એ પ્રમાણે જોતા અને એ પ્રમાણે વર્લ્ડવાઇડ આ સેમ સિનેરિયો આપણને દેખાઈ રહ્યો છે આફ્ટર કોવિડ સિચ્યુએશન. તો જે કેમિકલ્સ બધા ઇમ્પોર્ટ થતા હતા એ પોતાના કન્ટ્રીમાં હાઈ ડિમાન્ડને કારણે હવે ઇમ્પોર્ટ પણ આપણે લેસ થઈ રહ્યું છે અને ઇમ્પોર્ટ થઈ રહ્યું છે એ પણ હાઈ પ્રાઇઝે થઈ રહ્યું છે. એટલે અમે રો મટીરિયલનો ઇન્ક્રીઝ થાય છે અમે ઇઝીલી અમે પાસ ઓન કરી નાખીએ છીએ કસ્ટમર્સ પર અને ઇઝીલી એબ્સોર્બ પણ થઈ જાય છે બીકોઝ ઓફ હાઈ ડિમાન્ડ. સો કરન્ટલી ઇફ ધેટ સિચ્યુએશન વિલ કન્ટિન્યુ નેક્સ્ટ 2 quarters, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ઓટોમોબાઈલ ના બધા પ્રોજેક્ટ છે ને ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોજેક્ટ, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો ઇમિડિયેટલી ડાઉનફોલ તો અમે જોઈ નથી શકતા અને આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ કન્ટિન્યુ ઇન અ લોંગ રન. એટલે નેક્સ્ટ 2 quarters બીકોઝ ઓફ ધ હાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ અમને સારું જ લાગે છે અમારા પ્રોડક્ટમાં અને ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટમાં. અને ગવર્મેન્ટે જો પીએલઆઈ સ્કીમ જે લોન્ચ કરી છે ફાર્માસ્યુટિકલ સેક્ટર્સમાં, એને કારણે પણ અમને ડેરિવેટિવ સેગમેન્ટમાં પણ અમને એવું લાગે છે કે ધ ગ્રોથ વિલ કન્ટિન્યુ ઇવન ધો ન્યુ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વિલ કમ ઇન ઇન્ડિયા. ઓકે, અચ્છા, અગ્રીડ સર. મારે એકચ્યુઅલી ગવર્મેન્ટના ઇનિશિયેટિવ્સ અને બજેટને રિલેટેડ ડિસ્કશન કરવું છે, એ મેં સેકન્ડ પાર્ટ માટે રાખેલું છે, બટ એની પહેલા એક તમારી તરફથી એક્સપ્લેનેશન, કેમ કે તમે ગ્લોબલ ડિમાન્ડ ઘણી સારી છે ઘણા બધા સ્ટેટમેન્ટમાં હાઇલાઇટ કર્યું, મને માર્કેટ સાઇઝની દ્રષ્ટિએ એક્સપ્લેન કરી શકો કેવી રીતના ગ્લોબલ વર્સિસ ડોમેસ્ટિક વર્કઆઉટ કરી રહ્યું છે અને માર્કેટ શેરની દ્રષ્ટિએ કેટલું કેપ્ચર આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, એનું એક રફ આઈડિયા ઇન કેસ તમે મને એક્સપ્લેન કરી શકો. ગ્લોબલ ડિમાન્ડ બીકોઝ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ સ્પેન્ડિંગ બાય ધ બધા જ કન્ટ્રીઓ આના પર ફોકસ કરી રહ્યા છે અને કારણે પોતપોતાના કન્ઝમ્પશન વધી રહ્યા છે અને ડિમાન્ડ વધી રહી છે. એ ઉપરાંત લોજિસ્ટિક જે ચેલેન્જીસ આવી ગ્લોબલી એને કારણે નેટ ઇમ્પોર્ટ પણ આપણા ત્યાં જે થતું હતું એ બધાને ચેલેન્જીસ આવી રહ્યા છે. એટલે લાસ્ટ 2 વર્ષમાં લોકોને ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગની ઇમ્પોર્ટન્સ બધાને સમજાયું છે અને દરેક મેન્યુફેક્ચર જે ફ્યુચર ઇન ધ પાસ્ટમાં જે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ હતું અથવા થર્ડ વર્લ્ડ કન્ટ્રી ઉપર ડિપેન્ડન્ટ હતું, એ લોકોએ નક્કી કર્યું કે નાવ એક ડોમેસ્ટિક સપ્લાયર સ્ટ્રોંગ સપ્લાયર જોઈએ છે અને સેમ ટાઈમ ગવર્મેન્ટનું બુસ્ટઅપ મળ્યું છે પીએલઆઈ સ્કીમ્સમાં અને લોટ ઓફ મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી આવી રહી છે. એને કારણે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગનો સપોર્ટ અને ડોમેસ્ટિક કન્ઝમ્પશનનો સપોર્ટને કારણે આઈ થિંક આ સિચ્યુએશન અમે જોઈ રહ્યા છે કે ઇટ વિલ કન્ટિન્યુ. હવે 100% ડિપેન્ડન્સી ઓન ધ ઇમ્પોર્ટ લોકો ઓછું પ્રિફર કરશે લુકિંગ એટ લાસ્ટ 2 વર્ષના જે ચેલેન્જીસ આયા લોકોને મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી મેન્યુફેક્ચરિંગ એફિશિયન્સીમાં, એને જોતા એવું લાગે છે કે મેન્યુફેક્ચરિંગ ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને બહુ જ સપોર્ટ મળશે આગળ જતા. ઓકે, અને ક્વિકલી ઇન ટર્મ્સ ઓફ બજેટ એક્સપેક્ટેશન શું બની રહી છે ઇન્ડસ્ટ્રી તરફથી? બજેટમાં જેવી રીતે સેમિકન્ડક્ટર, જેવી રીતે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને જે પ્રમાણે પીએલઆઈ સ્કીમનો સપોર્ટ મળ્યો છે એ પ્રમાણે જો એ લોકો જે અમારી ઇન્ડસ્ટ્રીઝ છે કેમિકલ્સ અને બલ્ક કેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં પણ જો સેમ સ્કીમ અનાઉન્સ થશે તો ડેફિનેટલી અત્યારનો જે ડિપેન્ડન્સી આપણે ચાઇના ઉપર રાખી રહ્યા છે એ ઓછી થશે અને આપણે ગ્લોબલી કમ્પિટિટિવ થશે. તો જે મલ્ટીનેશનલ કંપનીઓ વધારે ને વધારે સ્પેશિયાલિટી કંપનીઓ જે લાસ્ટ 5 વર્ષમાં ગ્રોથ થઈ છે એના કારણે ડબલ સ્પીડમાં ગ્રોથ થશે નેક્સ્ટ 5 વર્ષમાં. ઓકે, પરફેક્ટ. આભાર મોલિક જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ્સ અને ખાસ પર્સપેક્ટિવ્સ શેર કરવા માટે. વિથ બેસ્ટ રિગાર્ડ્સ કે આવનાર સમયમાં આપણે જ્યારે બજેટને લઈને ડિસ્કશન કરીએ ત્યારે આ બધા જ પેરામીટર્સ કેવી રીતના વર્કઆઉટ કર્યા છે એનું એનાલિસિસ પણ કરીશું અને આગળ ઇન્ડસ્ટ્રી કેવી રીતના ગ્રો કરીએ છે એના પર પણ વિશેષ ડિસ્કશન કરીશું. આભાર આપનો. મોલિક જોડાયા હતા આપણી સાથે મેઘમાની ફાઇન કેમ. ઓલરેડી આપણે પરફોર્મન્સના સંદર્ભમાં એક ઓપરેશનલ નંબર્સ બેટર જોઈ રહ્યા છે, વોલ્યુમ અને વેલ્યુ બંને ટર્મ્સની અંદર ગ્રોથ સારો છે, કંપનીના જે એક્સપેન્શન પ્લાન છે એ આગળ જતા ઘણું ફ્રુક્ટિફાઈ કરી અને બેનિફિટ આપતા દેખાશે એ ધ્યાન રાખતા રહીશું આપણે. એની સાથે જ આ શોમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.